વુડાના સત્તાધીશો દ્વારા બિલ્ડરો સાથે મળી રૂપિયા 200 કરોડનું કૌભાંડ આચર્યાના આક્ષેપ સાથે આરપીઆઈ દ્વારા વુડા ભવન ખાતે પ્રતિક ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વુડાના ચેરમેન સહિત વુડાના અધિકારીઓ દ્વારા બિલ્ડરો સાથે સાંઠગાંઠ કરી 200 કરોડનું કૌભાંડ આચરતા રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયાના પ્રમુખ રાજેશ ગોયલની આગેવાની હેઠળ રજૂઆત કર્યા બાદ કૌભાંડ આચરનારાઓ સામે કોઈ કાર્યવાહી હાથ ન ધરાતા આજે આરપીઆઈના પ્રમુખ રાજેશની આગેવાની હેઠળ કાર્યકરોએ વુડા ભવન ખાતે પ્રતિક ધરણા યોજ્યા હતા. ત્યારે વુડાના સત્તાધીશો દ્વારા આચરાયેલ 200 કરોડ કૌભાંડના તમામ પુરાવો સાથે રાજ્યના મુખ્યમંત્રી સહિત તમામને મોકલી આપવામાં આવ્યા હતા અને જ્યાં સુધી યોગ્ય તપાસ નહીં કરાય ત્યાં સુધી પ્રતિક ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવશે તેવી પણ ચીમકી તેઓએ ઉચ્ચારી હતી. એમને બુડામાં આચરતા 200 કરોડના કૌભાંડ વિશે જાણકારી આપેલી. કૌભાંડની જાણકારીઓ એમને હતી. એમને અઠવાડિયામાં પગલાં લેવાના આશ્વાસન આપ્યું, પણ આજ સુધી 14 દિવસ થઈ ગયા છે, કોઈ એક્શન લેવામાં આવ્યું નથી. એટલે અમારે મજબૂરન અહીં અપવાસ પર ધરના પર બેસવું પડે છે. અમે ત્યાં સુધી બેસવાનું જે સુધી આ લોકોનું પેટનું પાણી હળે નહીં. આ લોકો પૈસા ખાઈને બિલ્ડરોથી ભઈ ગયા છે, બિલ્ડરોની સાંઠગાંઠ છે. આ લોકો ગરીબોના મકાન તોડે છે, બિલ્ડરો જોડે સાંઠગાંઠ કરીને ગેરકાયદેસર. આ 200 કરોડ તો હું કહું છું, આ 2000 કરોડે નીકળે, 400 કરોડે નીકળે, આપણને નથી ખબર. 200 કરોડ ઉપરનું કૌભાંડ છે. તમે વુડા ચેરમેન મીણા સાહેબ બધાના સ્ટેટમેન્ટ લો, એ શું કહે છે. તમને હું પુરાવા આપું છું કે બિલ્ડરોએ બાંધકામ ગેરકાયદેસર કર્યું છે ને આ લોકોએ નોટિસો કાઢી છે.